કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ. બધા ખૂબ મજામાં છો. આજરોજ આપણે ધરચના યુટ્યુબ ચેનલની અંદર તમારા માટે ખાસ કરીને પાંચમો ચેપ્ટર સમાંતર શ્રેણી, એમાં મહત્વનો પાર્ટ એટલે કે નાના ટૂંકા વિકલ્પો, એની અંદર ખાસ કરીને ખરા ખોટા લઈને હું તમારી સમક્ષ આજે આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ કન્સેપ્ટેડ છે, પાંચમો ચેપ્ટર, સાતમો ચેપ્ટર. તો આની અંદર ખાસમાં ખાસ તમે દરેક વિદ્યાર્થી મિત્રો આના ટૂંકા વિકલ્પો ખાસ જોજો, કારણ કે આ જે દાખલાઓ છે એક માર્કમાં પણ પૂછાઈ શકે અને બે માર્કમાં પણ પૂછાઈ શકે. આપણને ખબર છે કે બોર્ડની અંદર એક માર્કનું ભારાંક 16 ગુણનું છે અને બે માર્ક્સનું ભારાંક 20 ગુણનું છે, એટલે કે ટોટલ 36 માર્ક્સ આપણને આ વિભાગમાંથી મળે છે. એટલે કે એક અને બે માર્ક્સની અંદર આપણે આમાં ધ્યાન આપતા નથી અને આપણે માત્ર ને માત્ર મોટા દાખલાની તરફ ધ્યાન આપતા હોઈએ છીએ. પરંતુ જો આપણને આ આવડી જાય ને તો આપણો કન્સેપ્ટ ખૂબ સરસ મજાનો ક્લિયર થાય, આપણે એ ચેપ્ટરની અંદર ડિટેલમાં સમજ પડી જાય એવું કહી શકીએ અને મોટા દાખલા પણ આપણે ઇઝીલી ગણી શકીએ. આપણું મગજ ખૂબ જ સક્રિય થઈ જાય એમ કહી શકીએ, તેજ બની જાય. કારણ કે ટૂંકા દાખલા તમે જોજો, ક્લાસની અંદર જે ટોપર્સ છોકરા હોય, હોશિયાર છોકરા હોય, એને પણ નથી આવડતા. તો આપણે એને લગતા વિડીયો ખાસ બનાવીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, અન્યને પણ જાણ કરજો, શેર કરજો અને લાઈક કરાવજો. તો ચાલો ઝડપથી આપણે આ ચેપ્ટરના મહત્વના ઇમ્પોર્ટન્સ, બોર્ડની અંદર પૂછાઈ ગયા અને પૂછાઈ શકે એવા ખરા ખોટા વિશે જોઈએ. સૌથી પહેલાં જે તમને ત્રણ ખરા ખોટા આપ્યા છે, આ ત્રણે ત્રણ ખરા ખોટા તમને ખરા ખોટા સ્વરૂપમાં અથવા તો સવાલ સ્વરૂપમાં પણ, એક વાક્યના સવાલ સ્વરૂપમાં પૂછાઈ શકે. આ ત્રણે ત્રણ વિદ્યાર્થી મિત્રો બહુ જ મહત્વના છે. ફરીથી એક હું સવાલ વાંચું કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એન એટલે પ્રથમ, એટલે બધી સ્ટાર્ટિંગથી જ હોય છે કોઈ પણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો તમને ખબર છે, નેચરલ નંબર જે 1 2 3 4 5 6 7 છે. હવે એનો સરવાળો કીધો હોય ને, તેનું સૂત્ર શું છે? તો એનું આ સૂત્ર છે, એન સાદા કૌંસમાં એન પ્લસ એક કૌંસ પૂરો છેદમાં બે. આ મોસ્ટ ટાઈમ બી ફોર્મ્યુલા છે, બરાબર ને? આ પૂછાઈ શકે તમને કે એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર લખો, તો આ આવશે એન સાદા કૌંસમાં એન પ્લસ એક છેદમાં બે. ખ્યાલ આવી ગયો તમને? તો આ સાચી વાત છે, આ સૂત્ર આવે છે, તો આપણે આને ખરું કહેશું. પછી જુઓ બીજું પણ, સર એના જેવું જ મને તો લાગે છે, પણ અહીંયા શબ્દ વાપરો છે પ્રાકૃતિક તો ખરી જ, પણ એમાં કેવી સંખ્યા લેવાની છે? યુગ્મ. યુગ્મ અને અયુગ્મ એટલે શું? શબ્દ બે સમજો વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દને સમજવા ખૂબ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની અંદર કન્ફ્યુઝ થતા હોય છે, આમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ એકદમ ઇઝી મેથડ છે, એકદમ ઇઝી રીતે યાદ રાખો. જો યુગ્મ એટલે શું? અયુગ્મ. સર હું તો ઘણી વાર એટલો કન્ફ્યુઝ થઈ જાઉં છું ને કે મને યુગ્મ એટલે હું બેકી એકી સર ખબર નથી પડતી. એમ નથી, એને ટેકનિકલી યાદ રાખો એટલે તમને યાદ રહેશે. સમજો કે અયુગ્મમાં પહેલો શબ્દ શું આવે છે? અયુગ્મની અંદર પહેલો શબ્દ અ આવે છે. હવે અ આવે છે તો આપણને ખબર છે કે આપણે જ્યારે એકી અને બેકી શબ્દ બોલીએ છીએ તો એકી શબ્દની અંદર પણ અ આવે છે. એકી એટલે એકથી ચાલુ થાય ને એકી કહેવાય છે, બરાબર ને? એમાં અ આવે છે. અ આવે છે એટલે એનો મતલબ અહીંયા પણ અ આવે છે, એટલે આ એકી સંખ્યા છે. તો આમાં અ નથી આવતો, તો આ બેકી સંખ્યા છે. તો આપણને બેકી સંખ્યાનો સરવાળો કીધો છે. હવે સ્વાભાવિક છે, બેકી સંખ્યા છે એટલે સરવાળાનું સૂત્ર શું આવે છે? એનનો સ્ક્વેર પ્લસ એન, બરાબર ને? તમને આવું મેં કીધું એમ, આ ખરા ખોટા સ્વરૂપમાં નહીં પણ એક માર્કના ટૂંકા જવાબ આપો એમાં પણ આ પૂછી શકે કે પ્રથમ એન યુગમાં પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો નું સૂત્ર લખો, તો તમે લખો ને એનનો સ્ક્વેર પ્લસ એન, તો આ સાચું છે. ત્યારબાદ એના પછી પ્રથમ એન અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા, હમણાં જ મેં સમજાવ્યું. અ આવ્યો, અ એટલે એકી થાય. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, આ બધી પ્રાકૃતિક તો આવે જ, 1 2 3 4 5 બધી પ્રાકૃતિક છે, પછી એમાં એકી હોય કે બેકી હોય, બરાબર ને? એનો સરવાળાનું સૂત્ર શું છે? એનનો ઘન. ખોટું, કારણ કે આનું સૂત્ર શું આવે છે? એનનો વર્ગ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એકદમ શોર્ટકટ મેથડ શીખવાડું કે જો તમને એવું કહેવામાં આવે અયુગ્મ, બરાબર ને? અયુગ્મ એટલે એકી સંખ્યા થઈ, એનું સૂત્ર શું આવે સરવાળાનું? અયુગ્મ એટલે એકી, એટલે એક જ લખવાનું એનનો સ્ક્વેર. પછી યુગ્મ હોય, આ એકદમ મસ્ત મેથડ છે, એટલે બેકી છે તો એમાં બે લખો, એનનો સ્ક્વેર છે ઉતરતા ક્રમમાં, બે ઘાત હોય તો એક ઘાત, એકી એટલે એકલું, બેકી એટલે બે. અને પછી ખાલી તમને પ્રાકૃતિક કીધી હોય, પ્રાકૃતિકનો સરવાળો, તો આ બે તો લેવાના જ છે તમારે, બરાબર ને? જો આ બંને લેવાના, આ બંનેમાંથી શું કોમન દેખાય છે? સર આ બંનેમાંથી મને છે ને એન કોમન દેખાય છે, સમજો. આ બંનેમાંથી મને એન કોમન દેખાય છે, તો એન બહાર કાઢી લઉં, તો અહીંયા બે વખત છે એટલે અંદર એક વખત વધે વધતા એક, અને એના છેદમાં બે લખવાનું પ્રાકૃતિક સંખ્યા, બરાબર ને? તો આ સૂત્ર બન્યું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાની ટ્રીક છે. આ ટ્રીકથી તમે આ ત્રણેય સૂત્રને યાદ રાખી શકો છો. આપણા દરેક વિડીયોને જોજો, એની અંદર આપણે ખૂબ સરસ મજાની નાની નાની ટ્રીક આપતા હોઈએ છીએ.
જેમ અહીંયા પણ તમને મેં સમજાવ્યું કે યુગમાં અને અયુગમાં આપણે કન્ફ્યુઝ ના થઈ શકીએ, એના માટે શું ટ્રીક છે, બરાબર ને? તો ચાલો ફરીથી એક વખત, અયુગમાં એટલે એકી બોલાય, એકથી ચાલુ થાય, એક ત્રણ પાંચ, અયુગમાં છે એકી એટલે એનું એક જ સૂત્ર આવે, એનનો સ્ક્વેર. પછી બેકી છે યુગમાં એટલે બે સૂત્ર આવશે, એમાં એનનો સ્ક્વેર અને પછી એની ઉત્તરથી ઘાત એટલે એન. પછી પ્રાકૃતિક સંખ્યા, તો સર આપણે આના છેદમાં બે લખી દઈએ તો ચાલે, આના છેદમાં બે લખી દો તોય ચાલે. પ્રાકૃતિક સંખ્યામાં શું કામ બે છેદમાં લખવાના, કેમ કે બે આવી ગઈ, સમજાવું છું. એ રીતે આપણે યાદ રાખવાનું, જેથી આપણે જલ્દી યાદ રહી જાય. આ બે આવી જાય એટલે છેદમાં બે લખ્યા, અને આ બેઠું લખી દો. સર આનું કોમન કાઢવું હોય તો આવી રીતે લખી શકો, બે માંથી એન કોમન નીકળી જાય તો અહીંયા એન વધે ને વધતા એક, તો આ રીતે જાય. ચાલો એના પછીનો સવાલ જોઈએ. સમાંતર શ્રેણી છે માઇનસ બે માઇનસ ચાર માઇનસ પાંચ ડેસ 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 માટે સામાન્ય તફાવત ડી આટલો આવે છે, તો ચેક કરવો પડે ડી. તો સર ડી માટેનું સૂત્ર શું છે, તો ડી માટેનું સૂત્ર આવું છે, એ ટુ માઇનસ એ વન. તો આને શું કહેવાય, એ વન એ ટુ એ થ્રી, આવી રીતે સંખ્યાને તમે નંબર આપી શકો છો. તો એ ટુ કોણ છે, તો સર માઇનસ ચાર. પછી આ સૂત્રનું માઇનસ ફરજિયાત લખવું પડે, આ ફોર્મ્યુલાનું માઇનસ છે. અને પછી એ વન કેટલો છે, તો કે માઇનસ, હવે તમે જોજો આ તો માઇનસ ચાર છે, પણ આ ઓછા ઓછા શું થશે સર, ઓછા ઓછા વધતા થઈ જાય. વિદ્યાર્થી મિત્રો વધતા તો થઈ ગયા, પણ હવે તમે જુઓ માઇનસ પ્લસ, નિશાનીને ખાસ સમજો, માઇનસ પ્લસ શું થાય, તો કે માઇનસ થાય. એટલે કે ચારમાંથી બે જાય તો બે આવે, ને ચાર કેવા છે, મોટા છે, અને મોટાની આગળ માઇનસનું ચિહ્ન છે, તો આપણો જવાબ અહીંયા કેવો આવે છે, માઇનસ આવે છે. સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે આ ત્રણ પદો આવી પાછા બને, ટુ કે પ્લસ એક, પછી તેર અને પાંચ કે માઇનસ ત્રણ, તો તમારે કે બરાબર ચાર મળે છે. સાચું છે કે ખોટું છે ચેક કરવું પડે, આવો દાખલો ખૂબ જ મહત્વનો છે અને મોસ્ટ ટાઈમ પી દાખલાની કેટેગરીમાં આપણે મૂકી શકીએ આ ચેપ્ટરનો. તો હવે જ્યારે ત્રણ પદો આપણને આપ્યા છે, આપણને ખબર છે કે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી એટલે શું, તો કે બે બે પદો વચ્ચેનો તફાવત સરખો હોય, પહેલા અને બીજા પદનો તફાવત સરખો હોય અને બીજા અને ત્રીજા પદનો તફાવત સરખો છે. અને આવી રીતે જ્યારે રકમ આપી હોય અને આપણે કે શોધવાનો હોય, તો આપણે આ બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો અને ત્રીજા પદમાંથી બીજું, એટલે કે આ બીજામાંથી પહેલું અને ત્રીજામાંથી બીજું માઇનસ કરો, તો બંનેનો તફાવત જેને આપણે ડી કહીએ છીએ, ડી તો સરખો જ હોય ને, તો જ આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ ને. તો ચાલો જોઈએ આપણે અહીંયા તેર, એમાંથી શું માઇનસ કરવાનું છે, પ્રથમ પદ, એના બરાબર ત્રીજું પદ, એમાંથી માઇનસ કરવાનું છે આપણે બીજું પદ. હવે જ્યારે માઇનસ હોય છોકરા વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ છે અને કાઉન્સ તમે છોડી દો તો નિશાની ચેન્જ થઈ જાય, વધતા હોય તો ઓછા થશે. એવી રીતે અહીંયા તો કોઈ પાછળ એવું છે જ નહીં, એટલે કોઈ નિશાની ચેન્જ થવાની શક્યતા નથી. આ તેર છે, તેરમાંથી સર એક જાય તો કેટલા આવે સર, બાર આવશે. અહીંયા સર આ બંને માઇનસ છે, તો ઓછા ઓછા વધતા થાય, તો તેર અને ત્રણ કેટલા થાય, તો કે સોળ થાય. ચાલો રેડી, સર આ માઇનસ સોળ ને હું આ બાજુ લઈ જાઉં, કઈ વાંધો નહીં, બરાબર છે ને, આ બાજુ લઈ જાઉં તો નિશાની વધતા થઈ જશે, સોળ છે વધતા થશે. અને આ જે છે આને તમે આ બાજુ લઈ જાઓ, તો આ માઇનસ છે એ પણ વધતા થશે, ટુ કે. હવે આ બેનો સરવાળો કરો તો કેટલા થાય છે, છ ને બે આઠ એટલે અઠ્યાવીસ, પાંચ ને બે સાત, આ સાત છે, પાંચ ને બે સાત, હવે સાત ક્યાં આવે, તો કે અઠ્યાવીસ ના છેદમાં આવે, તો સાત ચોક અઠ્યાવીસ આવે છે, તો આપણો આ જવાબ સાચો છે. ખૂબ જ સરસ મજાનો છે, સમજ ન પડે તો દાખલાને ફરીથી રિપીટ કરી અને થોડું સ્પીડ ઘટાડીને તમે દાખલાને ગણી શકો છો અને સમજી શકો છો. એના પછી જુઓ, સાત એમ અને સોળ આ ત્રણે ત્રણ સમાંતર શ્રેણીના પદો છે, તો તમારે આ વચ્ચેનું પદ શોધવાનું છે એમ. તો સિમ્પલ છે, આપણને ખબર છે ટોટલ, આ પ્રથમ પદ એટલે એ કહેવાય, આ ઓલો આવે ને બ્રેકેટ વાળો દાખલો, આ એવો પણ કહી શકીએ આપણે, વચ્ચે આવું છે સમજો. તો પહેલું પદ સાત છે, પછી પહેલું બીજું ને ત્રીજું, એટલે એન કેટલો છે સર, સોળ છે, બરાબર ને? તમારે ત્રીજું પદ કીધું છે, પછી તમને અહીંયા ડી નથી આપ્યો, તો ડી શોધવાનો છે આપણે. ડી એટલે જે મળશે આ ડી, એમાં સાતમાં તમે ઉમેરી દો એટલે આ મળી જાય ડી, એટલે કોમન ડિફરન્સ. અને આ સોળ છે એ તમારું છેલ્લું પદ છે, જેને આપણે એ એન કહેશું, છેલ્લું પદ ને એન કહેવાય. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, સૂત્ર શું આવે, એ એન બરાબર એ વત્તા સાદા કાઉન્સમાં એન માઇનસ કાઉન્સ પૂરો ડી. સૂત્ર ખાસ તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર માત્ર બે સૂત્ર છે, બરાબર સૂત્રને તમે તૈયાર કરો. એ એન કેટલો છે, સોળ, એ કેટલો છે, સાત, એન કેટલો છે, બરાબર એન કેટલો છે આપણે અહીંયા ત્રણ છે, હું છોકરો વન ટુ થ્રી ત્રણ છે ડિઝિટ, એટલે એન ત્રણ આવશે અને ડી નથી આપણને આપ્યો. ચલો હવે આ સાત છે ને હું આ બાજુ લઈ જાઉં, તો સર આ બાજુ સાત આવે તો શું થઈ જાય, તો સાત આ બાજુ માઇનસ થઈ જાય, તો સોળમાંથી સાત જશે, તો કેટલા લખશું આપણે, સોળમાંથી સાત જાય, ચલો અહીંયા બતાવી દઉં તમને, આ બાજુ સાત આવે, ત્રણમાંથી એક જાય તો
ત્રણમાંથી એક જાય તો 2D, 16માંથી 7 જશે તો કેટલા આવશે સર? 9 આવે છે, બરાબર ને? 7 જાય તો 9 અને છેદમાં 2 આવશે. તો સર આ રીતનો એક કન્ઝક્ટર આપણને ડી મળ્યો, બરાબર ને, જે આપણને યોગ્ય નથી દેખાતો. તો આ પ્રકારનો જો ડી મળે છે એના પરથી મને તો એવું લાગે છે કે એમ 23 મળવાના જ નથી, ખોટો છે, આ 23 નહીં આવે. પણ કેટલા આવે છે? બીજું પદ છે, તો બીજું પદ મારે શોધવું છે. તો પ્રથમ પદ અને એમાં ડી ઉમેરી દેવાનું. તો પ્રથમ પદ કેટલું છે સર? 7, એમાં ડી ઉમેરી દઉં, 9 ના છેદમાં 2. તો લસાઅ કરવો પડે સર. લસાઅ કરીએ કઈ રીતે થશે? જો આ 2 છે, એ નીચે 2 હોય, નીચે 2 લો તો ઉપર 7 દો કેટલા થઈ જાય? 14 અને 9. તો કેટલા થશે? 14 અને 9 એટલે 23 ના છેદમાં 2 આવે છે. આપણને અહીંયા માત્ર ખાલી કેટલું આપ્યો છે? 23. તો આ ખોટું છે, 23 ના છેદમાં 2 મળે છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી છે. ત્યારબાદ એક આવો જો દાખલો છે, હું તમને ખાલી એમને મત બોલીને કહી દઉં છું, જે તમને ખ્યાલ આવી જશે. આવો તમે દાખલો જોયો હશે ટેક્સી ભાડાનો. હવે ટેક્સી ભાડાની અંદર તમને એવું કીધું છે કે સમજો કે પહેલું ભાડું 20 રૂપિયા છે ટેક્સીનું. આ હું જાતે કહી દઉં છું, તમે એને ગણીને સમજી લેજો. પહેલું ટેક્સી ભાડું 20 રૂપિયા છે, એટલે સમજો કે 1 કિલોમીટરના 20 રૂપિયા, પછીના દરેક કિલોમીટરના 10-10 રૂપિયા હોય, બરાબર? તો એનો એ સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? તો કહેવાય, કારણ કે આગળનું શું છે એ આપણે નથી જોવાનું. શ્રેણી ગમે ત્યાંથી ચાલુ થાય, 50થી ચાલુ થાય, 1000થી ચાલુ થાય, પણ જ્યાંથી ચાલુ થાય પછી પૂરી થાય ત્યાં સુધી એની વચ્ચેનો જે ડિફરન્સ સરખો હોવો જોઈએ, તો જ સાચું ગણાય. આપણને એવું કીધું છે કે ટેક્સીનું પહેલું ભાડું 20 રૂપિયા છે, પછીના દરેક ભાડા 10-10 રૂપિયા છે. તો પછી તો 10-10 જ છે ને. પહેલું 20 છે ને યાર, આપણે શું મતલબ 20 થી ચાલુ થયું, પછી 10-10 ઉમેરો, એટલે શ્રેણી શું બની આપણે? 20, 30, 40, 50. તો એ સમાંતર શ્રેણી જ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના દાખલાઓ સાથે ફરી આપણે પાર્ટ 3ની અંદર આ ચેપ્ટરમાં મળીશું. તો ત્યાં સુધી આ ચેપ્ટરને ગણતા રહેજો અને ભણતા રહેજો. ફરી મળીશું, કન્ટિન્યુ રહેજો.